આજે રાત્રે તું ટીવી જોવું ને તો અવાજ થોડો ધીમો રાખજે. અરે પણ કાલે રાત્રે કેવો અવાજ થતો હતો? શી ખબર શું જોતી હતી? ઝઘડમ ઝઘડી ચાલતી હતી. એ ઝઘડમ ઝઘડી નથી ચાલતી, હું બિગ બોસ જોતી હતી. બિગ બોસ માં એવું શું અવાજ હતો ઝઘડા થાય છે? બિગ બોસ નું ઘર હોય, એમાં 15-20 જણાને બોલાવે અને એમાં બધાએ જોડે રહેવાનું હોય. પછી આમ જોડે રહીને કરવાનું શું? ઝઘડા કરવાના? એમાં ઝઘડા ના કરવાના હોય, અને બિગ બોસ એ લોકોને જે ટાસ્ક આપે એ કરવાનો, અને એમાંથી ઓટોમેટિક ઝઘડા થાય. તો પછી આવું જોઉં છું શું લેવા? ઝઘડા જોઈને ઝઘડા શીખવાના ને? તમે ના જોતા હોય એટલે કોઈ ના જોવા. કેટલાય લોકો બિગ બોસ જોતા હોય છે. મેં તો કોઈને બિગ બોસ જોતા જોયા જ નહીં. પહેલા તો તમારી રિયા ભાભી જ બિગ બોસ જોવે છે. તમારી રિયા ભાભી એટલે? તું મને ટોંટ ના મારે, મારે એમના જોડે કોઈ લેવા દેવા નહીં. રિયા ભાભી બિગ બોસ જોવે છે તો મારે જોવાનું ચાલુ કરવું પડશે બિગ બોસ. હા હોશિયારી ના મારશો, બધી ખબર છે મને. એ બધું છોડ ને, આ બધા બિગ બોસ માં ભેગા થઈને ઝઘડો કરે તો એ ઝઘડવાના પૈસા મળે એમને? હાસ તો પૈસા તો મળે જ ને, જેટલા વધારે ઝઘડા કરો એટલા વધારે પૈસા મળે. તો પછી તું બિગ બોસ માં જવું તો કરોડોપતિ થઈને જ આવું. હા શું બોલે તમે? જ્યાં છો ત્યાંથી પાછા વળી જજો તો સારું રહેશે. હે ભગવાન, મારા ઘરમાં તો પહેલેથી બિગ બોસ જ ચાલતું આવ્યું છે ને.